સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામે માસૂમ બાળકની હત્યા મામલે તપાસમાં નવો જ વળાંક આવ્યો છે. હત્યારો પિતા નિશિત પટેલ હાલ 5 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે, ત્યારે હવે વધુ તપાસ માટે પોલીસ નિશિતનો નાર્કો ટેસ્ટ કરાવવા પલસાણા કોર્ટ પાસે પરવાનગી મેળવી છે. સુરત જિલ્લામાં ચકચારિત બનેલ વણેસા ગામે માસૂમ બાળક નીવની પિતાએ હત્યા કરી હતી. ઘટનાને આજે 1 સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ તપાસમાં નવો વળાંક આવી રહ્યો છે. હત્યારો પિતા નિશિત પટેલ પહેલે દિવસથી જ પોલીસને અલગ અલગ કહાની જણાવતો હતો અને હત્યાની કબૂલાત બાદ પણ નિશિત પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ વધુ તપાસ માટે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ 4 દિવસ વીતી ચૂક્યા છે, હજુ પણ મહત્વની કડીઓ બાકી હોય પોલીસે નિશિતનો નાર્કો ટેસ્ટ માટે પલસાણા કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન કોર્ટ દ્વારા નાર્કો માટે મંજૂરી આપી દેવાઈ હતી. નિશિત પટેલે ગુનાની કબૂલાત બાદ પણ કડક પૂછપરછમાં બાળક નીવ પોતાનું નહીં હોવાની આશંકાએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે ફરીથી FSLના અધિકારીઓને સાથે રાખી ફરી વખત ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, તેમજ ફાયર ટીમ દ્વારા પણ નીવની સતત દિવસોથી શોધખોળ શરૂ કરાઈ હતી. તો બીજી બાજુ માસૂમ નીવને આજે 9 દિવસ વીતી જવા છતાં હજુ કોઈ ભાળ મળી નથી, જેથી હજુ લોકોમાં નીવને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે. નિશિત પટેલના અમે 5 દિવસના રિમાન્ડ લીધેલા અને રિમાન્ડ દરમિયાન જરૂરિયાત લાગતા અને ક્રોસ બધું ચેક કરવાનું હોય નાર્કો ટેસ્ટની માગણી અમે કોર્ટ સમક્ષ કરેલી અને એ માગણી અમારી કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આવતીકાલે અમે FSLમાં આ માટે જરૂરી રિપોર્ટ સાથે જઈશું. જે તારીખે FSL અમને જણાવશે એ તારીખે અમે FSLમાં આરોપીને પૂછપરછ માટે અને નાર્કો ટેસ્ટ માટે હાજર રાખીશું. એ આ કેસને જે કંઈ ઘટનાક્રમ બન્યો અને જે એમનો રોલ હતો, જે જગ્યા પર રોલ હતો, જે જેવી કે સામાજિક સંસ્થા હોય, જે જાણતા હોય અને જે રીતે રોડ રસ્તાના આગેવાનો હોય કે એની ગામના આગેવાનોની આજુબાજુના જે ગામના આગેવાનો હોય જે આ કેસમાં જાણતા હોય, કારણ કે આમાં દેખીતો પુરાવો છે નહીં, એટલે જેમાં પણ કોઈક જે કોઈક બીજા પુરાવા જે અમારા સપોર્ટિંગ કરે કેસને એવા કેસના પુરાવા અમે આગેવાનો મારફતે પણ લીધેલા છે.